રાજકોટ શહેરના ગોંડલ રોડ પર સત્યવિજય આઈસ્ક્રીમ પાસે ભરાડ સ્કૂલની બસનો અકસ્માત સર્જાયો જેમાં બસ ચાલકને હાર્ટ એટેક આવતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બે વાહનને અડફેટી લીધા હતા કે બસમાં અંદર એક વિદ્યાર્થીનીએ સ્ટીયરિંગ ફેરવી દેતા રસ્તાની બાજુમાં વિજફોસ સાથે બસ અથડાઈ હતી વિદ્યાર્થીની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના થતા સહેજમાં જ અટકી ગઈ ઘોગંબા તાલુકાના નિકોલા ગામના શ્રમજીવીનું દક્ષિણ આફ્રિકામાં મોત થયું છે આઠ દિવસ બાદ પણ મૃતદેહ પરત વતન ન આવતા પરિજનોએ વિલોપાત કરી રહ્યા છે સ્વજનો દ્વારા સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સાંસદસભ્યને રજૂઆત કરી પોતાના સ્વજનને પરત વતન લાવવા મદદની માંગણી કરી હતી અને જે મુદ્દે સ્થાનિક ધારાસભ્યની રજૂઆતના પગલે સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા વિદેશ મંત્રાલયમાં રજૂઆત કરવામાં છે બોડી પરત મળી નથી આ અંગે હું આવતીકાલે વિદેશ મંત્રાલયમાં વિદેશ મંત્રી શ્રી સાથે સંવાદ કરી અને ચોક્કસ જલ્દીથી જલ્દી ડેડ બોડી ગોગંબા લાવવાના પ્રયત્નો હું ચોક્કસ કરી